જેતપુર એલસીબી કોન્સ્ટેબલ દ્વારા કોરોના વાયરસ ફેલાવાના નિયંત્રણમાં અસરગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડમાં અનુદાન સ્વરૂપે 40,000 નો ચેક મામલતદારને આપવામાં આવ્યો હતો. કોરોના વાયરસને લઈ દેશમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને ઘરમાં રહેવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે ગરીબ ઘરના લોકો માટે અનેક સંસ્થા દ્વારા અનાજની કીટનું તેમજ ભોજન અને અનેક જગ્યાએ સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવે છે અને સરકાર દ્વારા લોકોને મદદરૂપ થવા માટે અનેક રાહતના પગલાં લીધા છે. ત્યારે પીએમ રાહત ફંડમાં અનેક ઉદ્યોગપતિ દ્વારા દાનનો ધોધ વરસી રહ્યો છે. ત્યારે જેતપુર ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા તેવા નારણભાઈ પાપડિયા થોડા સમય પહેલા પ્રમોશન મળતા રાજકોટ ગ્રામ્ય પોલીસમાં એલસીબીમાં ફરજ બજાવી છે. જેમને જેતપુર સિટીમાં ફરજ બજાવેલા ત્યાં અનેક ગુના ઉકેલવામાં સ્ટાફને મદદ કરેલ અને જેતપુરમાં સૌની સાથે મળી રહેનારા અને જ્યાં આપણા દેશમાંથી કોરોના વાયરસ જેવી મહામારી આવી છે ત્યારે તેમને નાથવા માટે સરકાર દ્વારા કોશિશ થઈ રહી છે. ત્યારે નારણભાઈ પાપડિયા જેઓએ પોતાના પગારમાંથી બચત કરેલી રકમમાંથી 40,000 નો એક ચેક રાજ્ય સરકારમાં કોરોના રાહત ફંડમાં આજે જેતપુર મામલતદાર સાહેબને ચેક આપ્યો હતો. જેતપુર મામલતદાર દ્વારા એલસીબી કોન્સ્ટેબલ નારણભાઈ પાપડિયાનો આભાર માની તેમને બિરદાવેલ હતા. આજરોજ પોલીસ દળમાં કામ કરતા પોલીસ જવાન તરફથી નારણભાઈ પાપડિયા નામની વ્યક્તિએ 40,000 રૂપિયા કોરોના વાયરસ સંદર્ભે મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક અર્પણ કરેલ છે. આવા લોકો વધુ લોકો આગળ આવે અને વધુ દાન જમા કરાવે તેવી પણ અપીલ છે. સુરેશ ભાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.